જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણો અનુભવ કહે છે છે કે કે તે થોડા સમયમાં ગરમ થઈ જાય આ જ રીતે હીટર જેવા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તેઓ ઉષ્મા ઉત્પન્ન કરે છે અહીં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે જે રીતે ઘર્ષણને કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે તે જ રીતે અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે વિદ્યુત ઉર્જા વાહકમાં પ્રવાહને સતત વહેતો રાખવા માટે બેટરીએ સતત કાર્ય કરવું પડે છે આ કાર્ય ડબલ્યુ ના લીધે વાહકમાં વીજભારનો જથ્થો ક્યુ પોતાની ગતિ ચાલુ રાખે છે આપણે જોયું છે प्रमाण् वी वोल्टनी बैटरी ने क्यू जेट विद्युत पर गति में राखवा करव पड़त कार्य इज इक्वल टू वी क्यू वाली इक्वल टू आई ईंटू टी विद्युत प्रवाह व्याख्या पर इज इक्वल टू वी इंटू आई ईंटू टी ज्या टी समय छे. ओहमना नियम इज इक्वल टू आई आर માટે ડબ્લુ ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઇન્ટુ આઈન્ટ અવરોધમાંથી વહેતો પ્રવાહ જો આઈ જેટલો હોય તો આમ કરવામાં ખર્ચાતી ઊર્જા ડબલ્યુ જેટલી હોય છે ડબલ્યુને જૂલમાં માપવામાં આવે છે જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે उष्मा ऊर्जा एच इज इक्वाल टू आई स्क्वेर आर टी उपरयुक्त समीकरण ने जूल नो नियम कहे आम अवरोध